અંકલેશ્વરના શેખપુર ગામે અમરાવતી નદીમાં જીવના જોખમે અંતિમ સંસ્કાર કરવા ગ્રામજનો મજબૂર બન્યા છે. પંચાયત તેમજ ગ્રામજનો દ્વારા અમરાવતી નદી પર પુલ બનાવવામાં માટે વારંવાર રજૂઆત કરવા છતાં પરિણામ શૂન્ય જોવા મળી રહ્યું છે. બે દિવસ પૂર્વે ડઢાલ નજીક પણ આદિવાસી સ્મશાન ગૃહ ખાતે પાણીમાંથી જતા સ્વજનનો વિડીયો વાયરલ થયો હતો. અંકલેશ્વર ભરૂચ વિધાનસભા ક્ષેત્રમાં અને એશિયાની સૌથી મોટી ઔદ્યોગિક વસાહત નજીકના વડવા દ્રશ્યો સામે આવી રહ્યા છે. સરકારના વિકાસ મોડેલ સાથે અંતરિયાળ ગામોમાં હજુ પણ પાયાની સુવિધાથી વંચિત જોવા મળી રહ્યા છે. વિશ્વફલક પર પોતાની ઔદ્યોગિક વસાહતને લઈ નામના મેળવનાર અંકલેશ્વર તાલુકાના તેની ઔદ્યોગિક વસાહત નજીકના ગામોમાં જ પાયાની સુવિધા ન હોવાના વધુ એક દ્રશ્ય સામે આવ્યું છે. બે દિવસ પૂર્વે ડઢાલ નજીક અમરાવતીમાં આદિવાસી સમાજના યુવકો કેડ સમા પાણીમાં અંતિમવિધિ માટે મૃતદેહને ઉપાડી જતા નજરે પડ્યા હતા, જેમાં વધુ એક ઉમેરો થતાં આજ અમરાવતી નદી પર આવેલ સેંકપુર ગામ ખાતે પણ કેડ સમા પાણીમાં અંતિમ યાત્રા જતી નજરે પડી હતી. ગામ ખાતે ગતરોજ બેબીબેન ઈશ્વરભાઈ વસાવાનું મોત થયું હતું. હાલ અમરાવતી નદી બે કાંઠે જોવા મળી રહી છે ત્યારે 8 મહિના છીછરી જોવા મળતા અમરાવતી નદીમાં કેડ સમા પાણી વહી રહ્યા છે. નદીના બંને કાંઠે ગ્રામજનો વસવાટ કરી રહ્યા છે ત્યારે આદિવાસી સમાજ દ્વારા સ્વજનના મૃત્યુ બાદ નદી ઓળંગીને અંતિમ ક્રિયા કરવી પડતી હોય છે. ગતરોજ પણ સ્વજનો અંતિમ યાત્રા પાણી વચ્ચે અર્ધ ડૂબેલી હાલતમાં કાઢી સામે પાર જઈને અંતિમ વિધિ કરી હતી. તેનો વિડીયો વાયરલ થયો હતો. આ વચ્ચે ગ્રામજનો દ્વારા વર્ષોથી રિવર કમ કોસ વે બનાવવા માંગ કરી રહ્યા છે, જેથી પાણીનો સંગ્રહ પણ થાય અને તેના પરથી લોકો આવાગમન પણ કરી શકે, પણ કોઈ આ બાબતે ધ્યાન આપી નથી રહ્યું. બે દિવસ પૂર્વે ડઢાલ ગામના વાયરલ વિડીયો બાદ પણ કોઈ કાર્યવાહી કરાઈ નથી, તો ગતરોજના શેખપુરના વાયરલ વિડીયો બાદ હજુ સુધી તંત્ર ગ્રામજનો પાસે પહોંચ્યું ન હોવાનું જાણવા મળી રહ્યું છે.